मुरब्बी कपिल सिब्बल जी जेवा वरिष्ठ धाराशास्त्री सुप्रीम कोर्ट में दलीलो करी रह्या छे। सुप्रीम कोर्टे गई वक्त पोताना वर्डिक्ट में स्पष्ट रीते कह्युं छे के जे निर्णय आवशे ए तमाम ने मान्य रहेशे अने ए प्रमाणे चूंटणीओ करवामां आवशे। सवाल ए छे के मोरल एंड बीजेपी नेवर ट्रावेल टुगेधर, मोरल अने बीजेपी ने साथे क्यांय स्नान सूतकनो संबंध नथी। दरेक मुद्दाओमां दरेक विषयोमां सरकार कोई पण रीते एनी लीगालिटी के एनी कायदेसरता चेक कर्या वगर हमेशा बेकसीट ड्राइविंग थी तमाम जे संविधानिक संस्थाओ छे एना ऊपर इनडायरेक्टली दबाण लावी अने पोताना निर्णयो जाहिर करे छे। तमे जुओ अगाउ पण अनेक भारतीय जनता पार्टीना आगेवानो पोतानी चूंटणी सभाओमां पण तारीखो बोली चूक्या छे, ए तारीखो आजे फरीथी आवी छे। एटले चूंटणी पंच होय કે બીજી બધી અન્ય સંવિધાનિક સંસ્થા હોય બધી જ ભારતીય જનતા પાર્ટીએ કબજામાં કરી છે। ભૂતકાળમાં આવું નહોતું, ભૂતકાળમાં બધી સ્વાયત્ત ટીએન સેશન હતા તો ટીએન સેશન કોંગ્રેસ સમયમાં જ, પણ ચૂંટણી શું, કોડ ઓફ કન્ડક્ટ શું, આદર્શ આચારસંહિતા શું, આ તમામ બાબતો કોંગ્રેસે ખૂબ જ સારી રીતે મોરલ પ્રસ્થાપિત કર્યા હતા, જેના કારણે આ દેશની ને ગુજરાતની જનતાને લોકશાહીમાં વિશ્વાસ બેસે। જ્યાં સુધી ચૂંટણીના જુદા જુદા પરિણામો સવાલ છે ત્યાં સુધી ગઈ વખતે એમને પણ આ અખતરો કર્યો હતો, એમાં નિષ્ફળ ગયા હતા। નામદાર કોર્ટે સ્ટેન્ડ લઈ અને સ્પષ્ટ રીતે એક સાથે પરિણામો આવે એના માટે છે। આરપી એક્ટ, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951માં 1951નો તમે લોકપ્રતિનિધિત્વ ધારો જોઈ શકો છો, એમાં સ્પષ્ટ છે કે પરિણામોમાં બીજી ચૂંટણી હોય તો પરિણામોની અસર બાકીના મતદારોના માનસપટ ઉપર ન પડે એટલે હંમેશા પરિણામો અલગ રાખવા। એટલા માટે તો 7 ફેઝની ચૂંટણી હોય કે જુદા જુદા રાજ્યોની ચૂંટણી હોય તો 2-2 મહિના સુધી પણ પરિણામોની રાહ આપણે જોઈ જ છે ભૂતકાળમાં। એટલે ફરીથી પણ આ ચેડા ચૂંટણી પંચે કર્યા છે એ વ્યાજબી નથી। ચૂંટણી પંચ ઉપર વારંવાર આક્ષેપો થાય છે, ચૂંટણી પંચે પોતે પણ ખૂબ જ તટસ્થ છે એવી પ્રજાના જનમાનસમાં બેસાડવું પડશે। ફરી એ જ વસ્તુનું ચૂંટણી પણ રિપીટ કરે છે તો એ વસ્તુને કઈ રીતે